હેલો મિત્રો વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હંડ્રેડ પર્સન્ટ સક્સેસ યુટ્યુબ ચેનલ હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ અર્થવ્યવસ્થા અને અર્થશાસ્ત્રનો એક સોલિડ વિડિયો તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ચૂકતા તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આ વિડીયો લેક્ચરની સીએસઓ સીએસઓનું ફૂલ ફોર્મ પૂછાય છે એટલા માટે મેં તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ આના વિશે આપણે શોર્ટ વિડીયો પણ બનાવ્યો હતો મિત્રો આ સીએસઓની કામગીરી પૂછાય સીએસઓ કઈ કામગીરી કરે છે તો ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ ભાઈ જો શું કીધું છે ભારતની જે રાષ્ટ્રીય આવક છે એનો અંદાજ કોના દ્વારા આપવામાં આવે છે તો સી એસ ઓ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ બરાબર ઓફિસ તરીકે યાદ રાખજો ઓર્ગેનાઇઝેશન આપણે બોલીએ છીએ પરંતુ હકીકતે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ આવી રીતના બોલાતું હોય છે તો મિત્રો આની કામગીરી શું છે ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ કાથવો બરાબર અંદાજ મેળવ્યા બાદ એને આપણે જે આંકડા છે એને યાદ રાખતા હોઈએ છીએ આમ તો કોમ્પિટેટિવ એક્ઝામમાં આંકડા પૂછા એટલે યાદ તો રાખવા જ પડે મિત્રો સીએસઓની સ્થાપના બે મે ઓગણીસો એકાવનના રોજ ભાઈ બે મે બરાબર બીજી મે ઓગણીસો એકાવનના રોજ એનું મુખ્ય મથક તો ન્યૂ દિલ્હી ખાતે ભાઈ એનું મુખ્ય મથક સ્થિત છે ત્યારબાદ એફ એમ સીજી આ શું છે તો એફએમસીજી એ ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ છે ફાસ્ટ ંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે એફ એમ સીજી યાદ રાખજો ભાઈ પૂછાઈ શકે આગળ વધીએ ભારતનું નાણાકીય વર્ષ ક્યું ગણાય છે મિત્રો ભારતનું નાણાકીય વર્ષ તો તમે જાણો છો પહેલી એપ્રિલથી લઈને એકત્રીસ માર્ચ સુધીનો સમય ગાળો છે એ આપણા ભારતીય જે નાણાકીય વર્ષ છે એનો છે એપ્રિલથી લઈને માર્ચ સુધીનો સમય ગાળો ભાઈ તો યાદ રાખો ભાઈ આવો પ્રશ્ન પણ પૂછે ત્યારબાદ ભારતમાં ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યું હતું જો ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડની વાત છે તો યુટીઆઈ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ભાઈ યુટીઆઈ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સૌ પ્રથમ ભાઈ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરવામાં આવ્યું હતું મ્યુચ્યુઅલ ફંડ બરાબર અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં ઘણા ઇન્વેસ્ટ કરતા હોય છે ભાઈ તો આ મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત કોણે કરી હતી યુ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ભાઈ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સૌપ્રથમ ભાઈ મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત કરવામાં આવી હતી તારીખ સહિત કહી દઉં બે ફેબ્રુઆરી બે હજાર ત્રણ મુંબઈ મહારાષ્ટ્ર ખાતે આ યુ સ્થિત છે યુ ટીઆઈની વાત કરીએ તો યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો તેસઠમાં પસાર થયો હતો બરાબર આમ તો એક્ટ એક્ટ છે બે હજાર બેનો અને જે ઓગણીસો તેસઠમાં પસાર થયો મતલબ કે અહીંયા તમને એવું આપેલું છે કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો તેસઠ એમાં સુધારો બે હજાર બેની સારવારીમાં કરી નાખવામાં આવ્યો હતો તો યાદ રહી જાય યુટીઆઈ વિશેની તમામે તમામ બાબતો ભારતમાં સૌપ્રથમ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ જેણે શરૂ કર્યું હતું એ હતી યુટીઆઈ ટીઆઈ ત્યારબાદ સરકાર દ્વારા સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના એકાવન ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય તો એને મોટા પાયાનું વી મૂડીકરણ કહેવાય શું કહેવાય મોટા પાયાનું વી મૂડીકરણ કહેવામાં આવે છે ફરીવાર સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના એકાવન ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય એને મોટા પાયાનું ભાઈ વી મૂડીકરણ કહેવામાં આવે છે એનએસએસઓ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ભાઈ આ ફૂલ ફોર્મ પૂંચાઈ ચૂકેલું છે એટલા માટે તમારી સમક્ષ એવું અને આવા ફૂલ ફોર્મ ફરી ફરી આ રિપીટ થતા હોય તો એમ ન સમજવું બરાબર મને ખ્યાલ હોય રિપીટ થતા હોય પરંતુ ભાઈ તમને યાદ રહે ને એટલા માટે હું ફરી ફરી રિપીટ કરતો હોઉં છું આગળ વધીએ ફિનાન્સ કમિશન્સ તો મિત્રો નાણાં પંચ તો આ એક વિત્તીય આયોગ છે ભાઈ ભારતના બંધારણમાં અનુચ્છેદ બસો એંસીમાં કહેવામાં આવેલું છે કે ભારત સરકાર રાજ્ય માટે એટલે કે રાષ્ટ્ર માટે શેની એક રાષ્ટ્ર વિત્તીય આયોગની નિમણૂંક કરીએ છે બનાવી એક છે એટલે કે ફિનાન્સ કમિશન બનાવી એક છે મિત્રો ભારતના રાષ્ટ્રપતિ અંતર્ગત આ ફિનાન્સ કમિશન આવતું હોય છે પ્રથમ નાણાંપંચની વાત કરીએ તો ઓગણીસો એકાવનમાં પ્રથમ નાણાંપંચ આવ્યું હતું બાવીસ નવેમ્બર ઓગણીસો એકાવનની તારીખ છે કેસી નિયોગી તમને આવો પ્રશ્ન પૂછાય છે કે પ્રથમ નાણાંપંચના અધ્યક્ષનું નામ જણાવો આ પ્રશ્ન વારંવાર વારંવાર કોમ્પિટેટિવ એક્ઝામમાં રિપીટ થતો હોય તો મિત્રો યાદ રાખજો કે પ્રથમ નાણાંપંચ ઓગણીસો એકાવનમાં જે આવ્યું હતું એના અધ્યક્ષ કોણ છે હતા કેસી નિયોગી હતા બરાબર ઓગણીસો બાવનથી લઈને ઓગણીસો સત્તાવન સુધી ભાઈ પ્રથમ નાણાકીય પંચ કાર્યરત થયું હતું બીજું નાણાંપંચ ઓગણીસો છપ્પનમાં આવ્યું કે સંથાનમ કે સંથાનમ એના અધ્યક્ષ હતા ત્રીજું નાણાંપંચ ઓગણીસો સાઠમાં આવ્યું એ કે ચંદ્રા બરાબર એમના અધ્યક્ષ હતા ચૌદમું નાણાંપંચ ભાઈ બે હજાર તેરમાં આવ્યું જો ચૌદમું નાણાંપંચ બે હજાર તેરમાં આવ્યું પણ એનો સમયગાળો બે હજાર પંદર થી વીસ માટેના આંકડા કે માહિતી આપવાનો હતો બરાબર ફિનાન્સ રજૂ કરવાનો હતો તો એ પણ યાદ રાખજો તો ચૌદમું નાણાંપંચ એના અધ્યક્ષ ડૉક્ટર વાયવી રેડ્ડી હતા કોણ હતા ડૉક્ટર વાયવી રેડ્ડી બરાબર બન્યું હતું બે હજાર તેરમાં પરંતુ એણે આંકડાઓ અને માહિતી નાણાંની વેચણીની બાબતો એ બે હજાર પંદરથી લઈને વીસની વચ્ચે માટે આપી હતી અને અત્યારે હાલ પંદરમું નાણાંપંચ કાર્યરત છે જે બે હજાર સત્તરમાં બન્યું એન કે સિંઘ ભાઈ કિશોર સિંઘ એન કે સિંઘ નંદકિશોર સિંઘભાઈ એમના અધ્યક્ષ છે બે હજાર વીસથી છવ્વીસના જે આંકડા કે માહિતીની રજૂઆત કરવા માટે આ નાણાંપંચ બનાવવામાં આવ્યું છે જીડીપીની વાત કરીએ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ભાઈ જી જીડીપીનું ફૂલ ફોર્મ તો બધાને આવડે બરાબર જીડીપીનું ફૂલ ફોર્મ બધાને આવડતું હોય હવે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે મિત્રો સીએસઓ એટલે આપણે વાત કરીએ સેન્ટ્રલ સ્ટ્રેટસ્ટિક ઓફિસ દ્વારા આ જીડીપી બહાર પાડવામાં આવે છે એના દ્વારા જાહેર કરવામાં આવે છે ગણતરી પણ કામગીરી ગણતરીની કામગીરી આ જીડીપીના ગણતરીની જે કામગીરીના આંકડાઓ હોય એ સીએસઓ દ્વારા જ ગણતરીને કામગીરી કરવામાં આવતી હોય છે તો આની વિશે પણ આપણે વાત કરી ત્યારબાદ સોચ કર સમજ કર ઇન્વેસ્ટ કર સોચ કર સમજ કર ઇન્વેસ્ટ કર આવું સ્લોગન આવું વિધાન આવું સ્લોગન વાક્ય કોનું છે આવો પ્રશ્ન છે તો મિત્રો સિક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીનું આ ફૂલ ફોર્મ પણ યાદ રાખજો એનું મિત્રો સ્લોગન છે સોચ કર સમજ કર ઇન્વેસ્ટ કર સેબી બરોબર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મિત્રો ઓગણીસ સો બાણુંની વાત છે ઓગણીસ સો બાણુંની વાત છે મુંબઈ મુકામે આ સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સ્થિત છે આ મહિની સ્થાપનાની વાત કરીએ તો બાર એપ્રિલ ઓગણીસો ને અઠ્યાસીમાં બાર એપ્રિલ ઓગણીસો ને અઠ્યાસીમાં એની સ્થાપના થઈ ગઈ હતી બરાબર ઓગણીસો અઠ્યાસીમાં એની સ્થાપના થઈ ગઈ હતી પરંતુ એને કાયદાકીય દરજ્જો મળતા મળતા ઓગણીસો બાણુંની સાલવારી આવી ગઈ એટલે સેબી એક્ટ ઓગણીસો બાણુમાં પસાર થયો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો બાણું તો આ બે પણ સેલવારી આપે એમાંથી તમારે જો તમને ઓગણીસસો અઠ્યાસી આપ્યું હોય તો એ ટીક કરવાની અને એ નો આપી હોય તો ઓગણીસો બાણુંની સાલવારી આપી જ હોય બરાબર તો આવી રીતના પ્રશ્નો પૂછાય તો તમે યાદ રાખજો અને થોડુંક ધ્યાન પણ રાખજો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સીબી નાઇન્ટીન નાઇન્ટી ટુ આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ આરટીજીએસનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું ભાઈ વારંવાર પૂછાતું હોય છે ક્લાસ થ્રી થ્રીની કોઈપણ પણ એક્ઝામ લઈ લો તો એમાં આવું નાનું એવું ફૂલ ફોર્મ હોય છે બેન્કિંગ સાથે સંકળાયેલ આ શબ્દ છે આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોથ સેટલમેન્ટ બે લાખ સુધીની મર્યાદાની વાત છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટથી ઓછામાં ઓછી બે લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય છે કેટલી ભાઈ બે લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી શકાતી હોય છે ત્યારબાદ એનઇએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર ફરીવાર વાર એનઇએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર આ એનઇએફટીનું ફૂલ ફોર્મ છે યાદ રાખજો એ ત્યારબાદ કયા પ્રકારની વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી તો મિત્રો યાદ રાખજો અત્યંત અત્યંત હલકી વસ્તુ હોય અત્યંત સસ્તી વસ્તુ હોય એને ગિફન પ્રકારની વસ્તુઓ કહેવાય ને આવી વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી બરાબર હવે આવી વસ્તુઓમાં શેનો સમાવેશ થાય તો દિવાસળી આપણે શું કહીએ બાકાશ ગુજરાતીમાં કાઠિયા વડે એમ કહેવાય બાકાશભાઈ દિવાસળી પછી તમને ખ્યાલ હોય તો પીન બરાબર પિન તો આ બધી એવી નજીવી વસ્તુઓ છે ભાઈ બરાબર તો આ બધી પ્રકારની વસ્તુઓને ગિફન વસ્તુઓમાં સાંકળી લેવામાં આવે છે એટલા માટે મિત્રો કઈ પ્રકારની વસ્તુઓને માંગનો નિયમ નિયમ લાગુ પડતો નથી તો યાદ રાખજો કે ગિફન વસ્તુને ભાઈ માંગનો નિયમ લાગુ પડતો નથી અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે તો અંદાજપત્ર ભાઈ અંદાજપત્ર એ અર્થતંત્રની આરસી અંદાજપત્રની વાત છે હા અર્થતંત્રની આરસી આવું હું કામ કીધું કારણ કે ભાઈ અંદાજપત્રથી તમામ વસ્તુઓનો તમને ખ્યાલ આવે એટલા માટે અંદાજપત્રને અર્થતંત્રની આરસી તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખો મિત્રો નાણાકીય નીતિ બહુ ખબર છે ભાઈ આપણે નાણાકીય નીતિ આરબીઆઈ બહાર પાડે છે પરંતુ પ્રશ્નાઓ પૂછે કે મોનેટરી પોલિસી કોણ બહાર પાડે બરાબર ઇંગ્લિશ કરી નાખે મોનેટરી પોલિસી કોણ બહાર પાડે તો મોનેટરી પોલિસી આરબીઆઈ થ્રુ બહાર પાડવામાં આવતી હોય તો રાજકોષીય નીતિ નાણાં ખાતું બહાર પાડે તમને બધાને ખબર છે પરંતુ આવું પૂછે ફિસ્કલ પોલિસી કોના દ્વારા બહાર પાડવામાં આવે બરાબર ઇંગ્લિશ નામ કન્વર્ટ કરે એટલે આપણે કન્ફ્યુઝ ન થવાનું નાણાકીય નીતિ કે તો સમજવાનું મોનિટરી પોલિસી જે આરબીઆઈ બહાર પાડે રાજકોષીય નીતિ કે તો ફિઝકલ પોલિસી જે નાણાં ખાતું બહાર પાડે બરાબર આ બંને યાદ રાખજો ઇંગ્લિશ વર્ડ પૂછાય છે ત્યારબાદ ડીમોનિટાઈઝેશન તો ડિમોનિટાઈઝેશન એટલે નાણાંનું પરત ખેંચવા બરાબર નાણાને પરત ખેંચવા જે નાણું કાર્યરત હોય બજારમાં ફરતું હોય એને પરત ખેંચી લેવું એટલે ડિમોનિટાઈઝેશન બે હજાર સોળમાં આઠ નવેમ્બર બે હજાર સોળભાઈ તારીખ સહિત રૂપિયા પાંચસો અને રૂપિયા હજારની નોટ શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બંધ કરવામાં આવી હતી તમે બધા લાઇનમાં ઊભા હશો મિત્રો કરબિંગ બ્લેક મની જો શું કીધું છે આનો હેતુ શું હતો મોટિવ શું હતો તો ભાઈ બ્લેક મનીને ઘટાડવા બ્લેક મનીને પાછી લાવવા માટે બ્લેક મની પકડવા માટેનો હેતુ આ બે હજાર સોળમાં જે નોટબંધી થઈ એનો હતો પછી ઓગણીસો અઠ્યોતેરમાં થઈ એમાં પણ રૂપિયા પાંચસો અને રૂપિયા હજારની નોટ જ બંધ કરવામાં આવી હતી બરાબર પહેલી જાન્યુઆરી સોરી સોળ જાન્યુઆરીના દિવસે સોળ જાન્યુઆરી ઓગણીસો અઠ્યોતેરના દિવસે ભાઈ રૂપિયા પાંચસો અને રૂપિયા હજારની નોટ બંધ કરવામાં આવી હતી ઓગણીસો ચોપનમાં પણ નોટ નોટબંધી થઈ જેમાં દસ હજારની નોટ બંધ કરવામાં આવી હતી એટલે આ ડિમોનિટાઈઝેશનનો ઇતિહાસ છે પહેલું વાત કરીએ તો ઓગણીસો ચોપનમાં દસ હજારની નોટ બંધ થઈ ઓગણીસો અઠ્યોતેરમાં પાંચસો અને રૂપિયા હજારની નોટ બંધ થઈ બે હજાર સોળમાં આઠ નવેમ્બર બે હજાર સોળ ભાઈ બરાબર રૂપિયા પાંચસો અને રૂપિયા હજારની નોટ બંધ કરવામાં આવી ત્યારબાદ શિફ્ટ કોડ શિફ્ટ કોડ ભાઈ પૂછાય તો શિફ્ટ કોડનું ફૂલ ફોર્મ યાદ રાખજો સોસાયટી ફોર વર્લ્ડ વાઇડ એન્ટરબેન્ક ફિનાન્શિયલ ટેલિકમ્યુનિકેશન ફરી વાર આ શિફ્ટ કોડનું ફૂલ ફોર્મ એક ફેરી સબ ઓડિટરની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલું છે ભાઈ બરાબર પૂછાય ચૂકેલું છે એટલે યાદ રાખજો સોસાયટી ફોર સોસાયટી ફોર વર્લ્ડ વાઈડ એન્ટરબેન્ક ફિનાન્શિયલ ટેલિકમ્યુનિકેશન બરાબર ફિનાન્શિયલ ટેલિકમ્યુનિકેશન વિદેશમાંથી નાણાંને ટ્રાન્સફર કર્યું હોય ને ભારતમાં તો તમારી પાસે શિફ્ટ કોડ હોવો જોઈએ આમ તો દરેક બેન્કમાં હવે શિફ્ટ કોડની સુવિધા અવેલેબલ થઈ ગઈ છે ત્યારબાદ તમે જોઈ રહ્યા છો ઈરડા ઇરડા આનું ફૂલ ફોર્મ પૂછાય ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ફરી વાર ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુખ્ય મથક હૈદરાબાદ ખાતે સ્થિત છે છે એક નિયમનકારી સંસ્થા પહેલા મિત્રોનું મુખ્ય મથક દિલ્હી હતું બે હજાર એકમાં પરંતુ અત્યારે અત્યારે એનું મુખ્ય મથક હૈદરાબાદમાં સ્થિત છે અત્યારે કરંટ પરિસ્થિતિની વાત કરીએ તો ચુમ્મોતેર ટકા ભાઈ એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઈરડા મતલબ કે ઇન ઇન્સ્યોરન્સ બરાબર ઇન્સ્યોરન્સ જે શું કહેવાય વીમા ખાતામાં વીમામાં ચુમ્મોતેર ટકા ભાઈ એફડીઆઈને મંજૂરી કેન્દ્ર સરકારના આ તાજેતરના બજેટમાં આપી દેવામાં આવી છે તો આ પણ એક લેટેસ્ટ કરંટ અફેર હતું એટલા માટે અહીં મેં તમારી સમક્ષ રજૂ કર્યું મિત્રો પરોક્ષ કર તો સેવા કર સીમા શુલ્ક જેને આપણે શું કહીએ કસ્ટમ ડ્યુટી વેટ વેલ્યુ એડેડ ટેક્સ આ બધા કેવા કર છે તો આ બધા પરોક્ષ કર છે કેવા કર છે ભાઈ પરોક્ષ કર છે તો પ્રત્યક્ષ કર સંપત્તિ વેરો ભાઈ સંપત્તિ વેરો હોય તમારી પાસે કોર્પોરેટ ટેક્સ હોય સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ હોય તો આ બધા પ્રત્યક્ષ કર છે કેવા કર પ્રત્યક્ષ કર છે તો એ પણ યાદ રાખવા મિશ્ર અર્થવ્યવસ્થાની વાત કરીએ તો ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ જ્યાં જોવા મળતું હોય ને મિત્રો એને મિશ્ર અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે શું કહેવાય એને મિશ્ર અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ જ્યાં હોય તેને ભાઈ શું કહેવામાં આવે છે તો મિશ્ર અર્થવ્યવસ્થા મહામંદી સતત બે વર્ષ કે વધુ સમય મંદી રહે તેને મહામંદી કહેવાય જો બે વર્ષ કરતાં વધુ સમય માટે મંદીનો માહોલ જામે ને તો એને મહામંદી તરીકે ઓળખવામાં આવે છે છઠ્ઠી પંચવર્ષીય યોજના તો મિત્રો છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં બહુ મોટી મોટી ઘટનાઓ બની હતી એટલા માટે તમારી સમક્ષ મેં ટાંકેલી છે ઓગણીસો એંસીથી ઓગણીસો પંચ્યાસી એનો સમયગાળો છઠ્ઠી પંચવર્ષીય યોજનાનો ગરીબી હટાવો આવું સૂત્ર ઇન્દિરા ગાંધીએ આપ્યું હતું અને એ આ છઠ્ઠી પંચવર્ષીય યોજના અંતર્ગત આપ્યું હતું નાબાર્ડની સ્થાપના થઈ ગઈ ભાઈ નાબાર્ડ બરાબર નાબાર્ડની રચનાની વાત આવી તો એ પણ છઠ્ઠી પંચવર્ષીય યોજના અંતર્ગત થઈ હતી ત્યારબાદ કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે ભાઈ બધા જાણે છે અર્થશાસ્ત્રના અગિયારમાં ભણતા વિદ્યાર્થી પણ હવે જાણતા હોય કે ભાઈ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે ત્યારબાદ ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી જોવા મળે તો યાદ રાખજો ભારતમાં માળખાગત પ્રકારની કેવી માળખાગત પ્રકારની બેકારી જોવા મળે છે ત્યારબાદનો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો આયાત થતી વસ્તુ જેવી કે વસ્તુનું ઉત્પાદન સોરી આયાત થતી વસ્તુ જેવી જ વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તો તેને આયાત અવેજીકરણ કહેવામાં આવે છે શું કહેવાય એને આયાત અવેજીકરણ કહેવામાં આવે છે તો મિત્રો આ સાથે મારી વાણીને હું વિરામ આપું છું ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં જય હિન્દ જય ભારત વંદે માતરમ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ